શાંતિ 21/5/2023 આજના અવ્યક્ત બાપદાદાના મધુર મહાવાક્ય છે. રિવાઇઝ ડેટ છે 14/12/94. સમય સંકલ્પ બોલ દ્વારા કમાણી જમા કરવાનો આધાર 3 બિંદી લગાવવી. આજે બાપદાદા કઈ સભામાં આવ્યા છે? આ આખી સભા ક્યાં આત્માઓની છે? બાપદાદા જોઈ રહ્યા છે કે દરેક હાઈએસ્ટ એટલે કે સૌથી ઊંચા, રિચેસ્ટ એટલે કે સૌથી ધનવાન છે. દુનિયાવાળા તો કહે છે રિચેસ્ટ ઇન ધી વર્લ્ડ, પરંતુ તમે બધા છો રિચેસ્ટ ઇન કલ્પ. આ સમયનો જમા કરેલો ખજાનો આખો કલ્પ સાથે ચાલે છે. આખા કલ્પમાં એવું કોઈ પણ નહીં મળે જે એ વિચારે કે આ જન્મમાં તો રિચેસ્ટ છું, પરંતુ ભવિષ્યમાં પણ અનેક જન્મ સાવકારથી સાવકાર રહીશ. અને તમે બધા નિશ્ચય અને નશાથી કહો છો કે અમારા આ ખજાના અનેક જન્મ સાથે રહેશે. ગેરંટી છે ને? તો આવા રિચેસ્ટ આખા કલ્પમાં જોયા? જો તો આજે બાપદાદા પોતાના શાહોના પણ શાહ, રાજાઓના પણ રાજા બાપોને જોઈ રહ્યા છે. એક એક દિવસમાં કેટલી કમાણી જમા કરો છો? હિસાબ કાઢો. જમાનું ખાતું કેટલું તીવ્ર ગતિથી વધતું જઈ રહ્યું છે અને વધારવાનું સાધન કેટલું સહજ છે? આમાં મહેનત છે શું? તમારી કમાણી અથવા જમાનું ખાતું વધારવાનું સૌથી સહજ સાધન છે. બિંદુ લગાવતા જાઓ અને વધારતા જાઓ. તમે પણ બિંદુ, બાપ પણ બિંદુ, અને ડ્રામામાં પણ વીતેલાને બિંદુ લગાવો. તો કમાણીનો આધાર છે બિંદુ લગાવો. બીજી કોઈ માત્રા છે જ નહીં. શું, કેમ, કેવી રીતે, આ ક્વેશ્ચન માર્કની માત્રા, આશ્ચર્યની માત્રા, કોઈની આવશ્યકતા નથી. કારણ કે માસ્ટર નોલેજફુલ બની ગયા તો કેવી રીતે શબ્દ આવી રીતેમાં બદલાઈ ગયો? બદલાઈ ગયો કે હજી પણ કેવી રીતે, કેવી રીતે કહો છો? ખબર નહીં, આ શબ્દ સંકલ્પમાં પણ બદલાઈ ગયો. ત્રિકાળદર્શી આ સપનામાં પણ ન વિચારી શકે તો મુખેથી તો બોલવાનો સવાલ જ નથી. સંગમ પર બધો ખેલ જ 3 બિંદુઓનો છે. સૌથી સહજ બિંદુ હોય છે કે ક્વેશ્ચન માર્ક સહજ છે? બિંદુ સહજ છે ને? બિંદુ લગાવવામાં કેટલો સમય લાગે છે? સેકન્ડથી પણ ઓછો. બિંદુ લગાવતા આવડે છે કે કલમ ખસી જાય છે? ઘણી વાર બિંદુને બદલે કલમ પણ લાંબી રેખા ખેંચી લે છે. બિંદુ લગાવવાથી 1 સેકન્ડમાં તમારા કેટલા ખજાના બચી જાય છે? ખજાનાઓનું લિસ્ટ તો જાણો છો ને? જો બિંદુની બદલે બીજી કોઈ માત્રા લગાવો છો કે લાગી જાય છે, તો વિચારો, જ્ઞાનનો ખજાનો ગયો, શક્તિઓનો ખજાનો ગયો, ગુણોનો ખજાનો ગયો, સંકલ્પનો ખજાનો ગયો, એનર્જી ગઈ, શ્વાસ સફળની બદલે અસફળતામાં ગયા, સમય ગયો, કેટલું બધું ગયું. લાંબુ લિસ્ટ થઈ ગયું ને? તો આ ક્યારેય પણ નહીં વિચારો કે 1-2 સેકન્ડ જ તો ગઈ, પરંતુ 1 સેકન્ડમાં ગુમાવ્યું કેટલું? 1 સેકન્ડ પણ કેટલી ભારે થઈ ગઈ. દરેક સમયે પોતાના જમાના ખાતાને વધારતા ચાલો. કમાયું શું અને ગુમાવ્યું શું? આ બધા ખજાનાઓમાંથી કેટલા ખજાના ગુમાવ્યા? બાપદાદા પણ બાળકોના જમાના ખાતા ચેક કરતા રહે છે. જ્યારે ખાતું જુએ છે તો મુસ્કુરાતા રહે છે. શું જોતા હશે તો મુસ્કુરાય છે? અમૃત વેલે મિલન પણ મનાવે છે, રૂ રિહાન પણ કરે છે, વાયદા પણ ખૂબ સારા કરે છે કે આ કરીશું, આ કરીશું, ખૂબ સારી સારી વાતો કરે છે.
પરંતુ ચાલતા ચાલતા આખા દિવસમાં કોઈ ને કોઈ ખજાનો ગુમાવી પણ દે છે. પછી આધાર શું બનાવે છે? બાપ દાદાને પણ પોતાની સારી સારી વાતો સંભળાવવા લાગે છે. જો વ્યર્થ સંકલ્પ ચાલ્યા તો શું આ જમા થયું કે ગુમાવ્યું? તો પછી વાતો શું કરે છે? ફક્ત સંકલ્પમાં ચાલ્યું ને એ તો ઠીક થઈ જશે. બાપને પણ દિલાસો અપાવે છે કે ઠીક થઈ જશે, પુરુષાર્થી છીએ ને, સંપૂર્ણ તો નથી થયા, થઈ જશે. તો બાપ દાદા કહે છે કે શેના ગીત આખા દિવસમાં ખૂબ સાંભળું છું, પરંતુ આ પણ ક્યાં સુધી? શું અંતમાં સંપૂર્ણ થવાનું છે કે લાંબા કાળના અભ્યાસથી લાંબા કાળનો વારસો મેળવવો છે? વારસો અવિનાશી ઈચ્છો છો, સંપૂર્ણ વારસો ઈચ્છો છો કે અધૂરો ચાલશે? અને પુરુષાર્થમાં અધૂરો પુરુષાર્થ ચાલશે? તો પુરુષાર્થના સમયે તો કરીએ, કરીશું, જોઈશું, બનીશું, કરી જ લઈશું, થઈ જ જશે, આ વિચારો છો. અને પ્રાપ્તિના સમયે શે કરશો? તેમાં તો સંપૂર્ણ પ્રાપ્તિ જોઈએ, સંપૂર્ણ વારસો જોઈએ. બધા લક્ષ્મીનારાયણ બનવામાં હાથ ઉપાડો છો. ખબર પણ છે કે લક્ષ્મીનારાયણની પણ 8 ગાદીઓ ચાલશે, પરંતુ હાથ તો લક્ષ્મીનારાયણમાં ઉપાડો છો ને. તો લક્ષ્મીનારાયણનો અર્થ છે નંબર 1 પાસ વિથ ઓનર થવું. બાપ દાદા બાળકોની હિંમતને જોઈને ખુશ પણ થાય છે. રામ સીતામાં કોઈ નથી હાથ ઉપાડતો. હિંમત સારી છે અને હિંમત વાળાઓને મદદ પણ મળે છે. ફક્ત પુરુષાર્થના સમયે જેમ બાપની આગળ સંકલ્પ કરો છો, તેમ જ એ બોલ અને કર્મમાં પણ લાવો. બાપ દાદાએ જોયું સમયના ખજાનાનું મહત્વ જેટલું રાખવું જોઈએ એટલું ઘણા બાળકો નથી રાખતા. એક દિવસનો પણ ચાર્ટ ચેક કરે તો મેજોરિટીનો સમય વેસ્ટ, વ્યર્થના ખાતામાં જતો દેખાય છે. દ્વાપર યુગ કાળથી વ્યર્થ સાંભળવાની, જોવાની અને પછી વિચારવાની આદત ન ઈચ્છતા પણ આકર્ષિત કરી લે છે. અને આ જ કારણે સમયનો ખજાનો વેસ્ટના ખાતામાં ચાલ્યો જાય છે. પહેલા પણ સંભળાવ્યું કે સેકન્ડનું પણ કેટલું મહત્વ છે. બીજી વાત, મેજોરિટી વ્યર્થ બોલમાં પણ સમય વેસ્ટ કરે છે. એક કલાકની અંદર પણ ચેક કરો કે જે પણ બોલ બોલ્યા, દરેક બોલમાં આત્મિક ભાવ અને શુભ ભાવના છે? બોલથી ભાવ અને ભાવના બંને અનુભવ થાય છે. જો દરેક બોલમાં શુભ ભાવના, શ્રેષ્ઠ ભાવના નથી, તો અવશ્ય માયાની ભાવનાઓ છે. તે તો અનેક છે, ઈર્ષ્યા, હસદ, ઘૃણા, આ ભાવનાઓ ભલે કેટલી પણ ટકાવારીમાં સમાયેલી હોય છે. ઘણી વાર બોલના ટેપ રેકોર્ડ બાપ દાદા સાંભળે છે. દરેકની ઓટોમેટિક ટેપ ભરાતી જાય છે અને જે ઘડી જેની પણ સાંભળવા ઈચ્છે તે સાંભળી શકે છે. દરેક બોલનો સાર નથી હોતો. ઘણી વાર કહો પણ છો કે મારી ભાવના, મારો ભાવ ખરાબ નહોતો, એમ જ નીકળી ગયું કે બોલી દીધું. પરંતુ જે બોલમાં આત્મિક ભાવ અને શુભ ભાવના નથી, તે ક્યાં ખાતામાં જમા થશે? વ્યર્થમાં થયું ને, તો કમાણીનું ખાતું વધારે હશે કે ગુમાવવાનું ખાતું વધારે હશે? આ તો ગુમાવ્યું ને, તો બોલમાં પણ ગુમાવવાનું ખાતું વધારે હોય છે. તો બોલને પણ ચેક કરો. એમ જ બોલી દીધું, આ ભાષા બદલી કરો,
સમર્થ બોલનો અર્થ જ છે, જે બોલમાં કોઈ પણ આત્માની પ્રાપ્તિનો ભાવ અથવા સાર હોય. જો સાર નથી તો જમાનું ખાતું તો નહીં હોય ને. જેટલું એક દિવસમાં જમા કરી શકો છો તો બાપ દાદાએ જોયું જેટલાના હિસાબથી એટલું નથી, તો શું કરવું પડશે? લક્ષ્મીનારાયણ તો બનવું જ છે ને, કે ન બન્યા તો પણ વાંધો નથી. પહેલા જન્મથી લઈને શ્રેષ્ઠ પ્રાલબ્ધ મેળવવી છે કે બીજા ત્રીજા જન્મથી શરૂ કરશો? પહેલા જન્મમાં ન આવો, બીજા ત્રીજા જન્મમાં આવો, પસંદ છે? નથી પસંદ ને, તો એટલું જમા ખાતું છે. જો ખાતું ઓછું જમા હશે તો પ્રાલબ્ધ શું ખાશો? એટલું જ ખાશો જેટલું જમા કર્યું છે. તો આજે બાપ દાદાએ બધાના જમાના ખાતા જોયા, બીજાને સમયનું મહત્વ ખૂબ સારું સંભળાવો છો, સંગમ યુગની મહિમા કેટલી સારી કરો છો, તો સ્વયં પણ સદા સમયના મહત્વને સામે રાખો. સમયની પહેલા પોતાના શ્રેષ્ઠ ભાગ્યના આધારથી પ્રાપ્તિઓનું ખાતું ફૂલ જમા કરો. સંગમ યુગના સમયની વિશેષતા છે કે ત્રણેય રૂપની પ્રાપ્તિ છે, એક વારસાના રૂપમાં, બીજી ભણતરને આવકનું સાધન કહેવાય છે તો ભણતરની પ્રાપ્તિના આધારથી, અને ત્રીજી છે વરદાનના રૂપમાં. વારસો પણ છે, આવક પણ છે અને વરદાન પણ છે. પ્રાપ્તિ ખૂબ ભારે છે, ખૂબ મોટી છે. ફક્ત સંભળાવવા વાળા બનો, સંભાળવાની છે પ્રાપ્તિને. વારસો પણ બેહદ છે, આવક પણ બેહદ છે અને વરદાન પણ બેહદના છે. ક્યારે વિચાર્યું હતું કે રોજ ભગવાનના વરદાન મળશે? આટલા વરદાન કોઈને પણ ક્યારેય પણ નથી મળી શકતા. પરંતુ તમે તો કહો છો અમારો તો અધિકાર છે વારસા પર પણ, ભણતર પર પણ અને વરદાન પર પણ. નાની વાત નથી, ખૂબ મોટી છે. ત્રણેય સંબંધથી ત્રણેય ઉપર પોતાનો અધિકાર પ્રાપ્ત કરી લીધો ને, બધા ફખૂરથી કહે છે ને, બાપ મારા છે. આ કહો છો શું કે મારા નથી તમારા છે? અમારા માટે બાપ ભણાવવા આવે છે, આ સમજો છો ને? તો ભણતર પર અધિકાર છે ને, અને વરદાતાની પાસે વરદાન છે જ કોના માટે? દરેક વિચારે છે કે મારા માટે જ વરદાતા બાપ છે. તો ત્રણેય પર અધિકાર છે. કહેવામાં તો ખૂબ સાધારણ છો, એટલે તો દુનિયાવાળા હસે છે કે છે શું અને કહે છે શું. તો અધિકારને સદા સ્મૃતિમાં રાખી કદમ ઉઠાવો, ઇમર્જ રૂપમાં રાખો, મર્જ રૂપમાં નહીં. છીએ તો બ્રહ્મા કુમાર, છીએ જ બાબાના, એવું નહીં. ઇમર્જ રૂપમાં, મનમાં, બુદ્ધિમાં, કર્મમાં ઇમર્જ રાખો. મનમાં આ સંકલ્પ ઇમર્જ હોય કે હું આ છું, બુદ્ધિમાં સ્મૃતિ સ્વરૂપ હોય અને કર્મમાં અધિકારીના નિશ્ચય અને નશાથી દરેક કર્મ હોય. એવું નહીં અમૃત વેલે તો ઇમર્જ રહે છે, પછી આખા દિવસમાં મર્જ થઈ જાય છે ને. ના, સદા ઇમર્જ રૂપમાં રહે તો જમાનું ખાતું વધારો, તીવ્ર ગતિથી વધારજો. ઢીલું ઢીલું નહીં કરતા, કારણ કે સમય આપ માસ્ટર રચયિતા માટે રોકાયેલો છે. હમણાં પણ પ્રકૃતિને ઓર્ડર કરે તો શું નથી કરી શકતી? જો પાંચેય તત્વ હલચલ મચાવવાનું શરીર શરૂ કરી દે તો શું નથી કરી શકતું?
અને કેટલા સમયમાં થઈ શકે છે. તો સમય, પ્રકૃતિ અને માયા વિદાય માટે ઇંતજાર કરી રહ્યા છે. તમે સંપૂર્ણતાની વધાઈ મનાવો તો તેઓ વિદાય લઈને જ જશે. માયા પણ જુએ છે, હમણાં આ તૈયાર નથી. તો ચાન્સ લેતી રહે છે, પ્રકૃતિને ઓર્ડર કરે, પુરુષ તૈયાર છે, પ્રકૃતિ તો તૈયાર થઈ જશે. ઓર્ડર કરે કે જ્ઞાન સરોવર તૈયાર થાય પછી ઓર્ડર કરે. એવા એવર રેડી છો કે રેડી છો? શક્તિઓ રેડી રેડી છે, એવર રેડી છે, સંપૂર્ણ થઈ ગયા. થોડાને તો એવર રેડી નહીં કહેવાશે ને. આ વિચારો, ચેક કરો કે જો આ ઘડી પણ મહાવિનાશ થઈ જાય તો પોતાની તસવીર જુઓ, છબી જુઓ જ્ઞાનના દર્પણમાં કે હું શું બનીશ. દર્પણ તો બધાની પાસે છે ને, ક્લિયર છે ને? તો પોતાની તકદીરની તસવીર જુઓ. બાપને શું સમય લાગશે? જ્યારે બ્રહ્મા માટે ગાયન છે કે સંકલ્પથી સૃષ્ટિ રચી લીધી તો શું સંકલ્પથી વિનાશ નથી થઈ શકતો? બાપ જાણે છે રાજધાની ચલાવવાની છે તો તેમાં એક બ્રહ્મા શું કરશે? સાથી જોઈએ ને? તો બ્રહ્મા બાપ પણ આપ સાથીઓના માટે રોકાયેલા છે. તો બાપ બાળકોને પ્રશ્ન કરે છે. બાળકો તો બાપને પ્રશ્ન ખૂબ કરી ચૂક્યા છે. હવે બાપ બાળકોને પ્રશ્ન કરે છે કે ડેટ ફિક્સ કરો, તારીખ નક્કી કરો. બધા કામની તારીખ નક્કી કરો છો ને, તો આની પણ તારીખ નક્કી કરો. આનું પણ મુહૂર્ત થવાનું છે ને. જ્ઞાન સરોવરની પણ તારીખ નક્કી છે, હોસ્પિટલની પણ તારીખ નક્કી છે, આની તારીખ શું છે? આ કોણે નક્કી કરવાની છે? બાપે નથી કરવાની, આ બાપે આ બાળકોના હાથમાં આપ્યું છે. કોઈ કામ તો તમે પણ કરશો કે બધું બાપ કરશે? તારીખ નક્કી કરવાનો પ્રોગ્રામ બનાવજો. અચ્છા, બાબા નવા બાળકોને જુએ છે. જુઓ, તમે નવા નવા બાળકો જે આવ્યા છે, તમારાથી બધાનો કેટલો પ્રેમ છે. પહેલો ચાન્સ તમને બધાને જ આપે છે. બધા ખુશ રાજી છે. કેટલા પગ પૃથ્વી મળી છે? બે પગ કે ત્રણ પગ? તો કહે છે બે પગ. બે પગમાં પણ રાજી તો છો? બાબા પૂછે છે. તકલીફ તો નથી ને? ખાવા પીવાનું તો સારું મળી રહ્યું છે ને? મેળામાં આવી પાલના બીજા કોઈની નથી થઈ શકતી. મેળા જોયા છે ને? આવું બ્રહ્મા ભોજન, આવો પરમાત્મા પરિવાર ક્યાં મળશે? ઠંડી લાગે છે? ઋતુની પણ મીઠાઈ હોય છે. તો આ ઠંડી પણ ઋતુની મીઠાઈ છે. મીઠાઈ તો ખાવી જોઈએ ને? બધાને શાલની સોગાદ તો મળી છે ને? કોઈ મેળામાં આવી સોગાદ મળે છે કે ખાલી થઈને આવો છો? સારું, નવાઓની દિલ પૂરી થઈ. બધું બંધ જોઈ લીધું? પહેલા સપનામાં હતું, હવે સાકારમાં થઈ ગયું. કેટલા પણ સ્થાન વધારશે, પરંતુ ઓછા જ પડવાના છે. કેમ વિચારો? હજી 9 લાખ જમા થયા છે. પહેલા જન્મની સંખ્યા જ તૈયાર નથી થઈ. તે તો થવાની જ છે ને. કેટલા મકાન બનાવશો? કેટલા જ્ઞાન સરોવર બનાવશો? બધા કહે છે સંખ્યા વધારો. જેટલી સંખ્યા વધારશો એટલી સંખ્યા બીજા વર્ષે વધારે જ થઈ જશે. તો શું કરશો? જેટલું મળે એટલામાં રાજી રહો. મેળો પણ કરવાનો છે ને તળેટીની અંદર, આબુ રોડમાં બ્રાહ્મણોનું વિશાળ સંગઠન થવાનું છે. તો આ એ તો મેળામાં આવવાના નથી, આ તો આવી ગયા. બીજા માટે આટલો મોટો મેળો પસંદ છે? 10,000 સુશે ભીડ નહીં થઈ જાય? આ તો સમજે છે અમને તો ચાન્સ મળવાનો નથી.
ઇંતજારની ઘડીઓ પણ પ્રિય હોય છે. એક વર્ષ પછી જવાનું છે, આ ઇંતજાર હોય છે ને, તો ઇંતજારમાં પુરુષાર્થ કેટલો સારો ચાલે છે. અને જ્યારે આવીને ચાલ્યા જશે તો જોઈ લીધું, પછી શું થશે? પછી અલબેલાપણું આવશે, નહીં આવશે? આ પણ ડ્રામામાં જે વિધિ બની છે તે ખૂબ જ ફાયદાવાળી છે. એક વર્ષમાં પાક્કા તો થઈ જાઓ છો ને, નહીં તો કાચા કાચા આવી જાય, પછી યુદ્ધ કરવું પડે. દરેક વર્ષમાં તમારા અહીં ઇન્ટરનેશનલ મેળા કેટલા લાગે છે મધુબનમાં? હમણાં પણ આ મેળો શું છે? ઇન્ટરનેશનલ છે ને, દેશ વિદેશ બધી તરફના છે ને. દુનિયાવાળા તો વિચારે છે ઇન્ટરનેશનલ પ્રોગ્રામ 5 વર્ષમાં એક કર્યો તો ઘણું કરી લીધું. અને મધુબનમાં કેટલા થાય છે ખબર પડે છે? ઇન્ટરનેશનલ મેળો થઈ ગયો અને બધા ખુશ, મજા આવે છે ને. પરંતુ આવજો ટન પર, બારો આવે ત્યારે આવજો. હમણાં તો જુઓ 10,000માં પણ ટેન્ટ તો મળશે ને. છેવટે આ બધા સાધન સમાપ્ત થઈ જશે. આખા આબુના પર્વતોને સુવાનું સ્થાન બનાવી લો તો કેટલા રહી શકે છે? અચ્છા, ચારેય તરફના હાઈએસ્ટ અને રિચેસ્ટ શ્રેષ્ઠ આત્માઓને, દરેક ખજાનાઓના માલિક સંપન્ન આત્માઓને, સદા સ્વયંને વર રેડી બનાવવા વાળા તીવ્ર પુરુષાર્થી આત્માઓને, સદા સમય સંકલ્પ બોલ દ્વારા શ્રેષ્ઠ કમાણી ખાતું જમા કરવા વાળા અતિ સમીપ આત્માઓને, બાપ દાદાના યાદ પ્યાર અને નમસ્તે. દાદીજી સાથે મુલાકાત. બધું સહજ ચાલી રહ્યું છે ને? મેળો ચાલી રહ્યો છે કે ખેલ ચાલી રહ્યો છે? સંતુષ્ટતાનો ખેલ ચાલી રહ્યો છે. સંતુષ્ટ કરવા વાળા સંતુષ્ટ કરે છે અને સંતુષ્ટ થવા વાળા સંતુષ્ટ થાય છે. આ સંતુષ્ટતાનો ખેલ બધાને પ્રિય લાગે છે. બીજું બધું ઠીક છે તો કયું? તળેટીમાં 2 ટનનું વિચાર્યું છે. પહેલા લિસ્ટ જુઓ, પાછળ 2 વાર પણ થશે તો કોઈ વાત નથી, પણ બાપ બાળકોની બધી આશાઓ પૂર્ણ કરે છે. બાપને આવવામાં તો કોઈ તકલીફ નથી ને, ભલે મધુબન પાંડવ ભવનમાં આવે કે તળેટીમાં આવે, એમને આવવામાં કોઈ તકલીફ નથી. તકલીફ તો બાળકોને છે, પરંતુ તે તકલીફ નથી લાગતી જ્યારે બાળકો હિંમત રાખે છે કે અમારા માટે તકલીફ નથી, મનોરંજન છે. તો બાપને તો તનમાં જ આવવું છે ને, બસ સંગમ પર કરવાનું જ શું છે? મેળો અને ખેલ, સેવા છે ખેલ. મેળો મનાવો, સેવાનો ખેલ કરો, બીજું શું કરવાનું છે? ખાઓ પીઓ બ્રહ્મ ભોજન ખાઓ. અચ્છા, આજનું બાબાનું વરદાન છે, બાબા શબ્દની ડાયમંડ કી દ્વારા સર્વ ખજાના પ્રાપ્ત કરવા વાળા પરમાત્મ સ્નેહી ભવ. જે પરમાત્મ સ્નેહી બાળકો છે તેમને બાપ દાદા એક ડાયમંડ શબ્દની ખૂબ સરસ સોગાત આપે છે. તે શબ્દ છે બાબા. આ ચાવીને સદા સાથે રાખો તો સર્વ ખજાનાઓની પ્રાપ્તિ થઈ જશે. આ ચાવીનું કિચેન છે, સદા સર્વ સંબંધોથી સ્મૃતિ સ્વરૂપ રહેજો. સાથે સાથે પ્રતિજ્ઞાના કંગન અને સર્વગુણોના શ્રૃંગારથી સજેલા રહો, ત્યારે વિશ્વની આગળ પરિષ્ઠા રૂપ અથવા દેવ રૂપમાં પ્રખ્યાત થશો. સ્લોગન: વીતેલાને પાસ કરીને બાપ દાદાની પાસે રહો તો પાસ વિથ ઓનર બની જશો. ઓમ શાંતિ.